કાંકરેજ તાલુકાના મુકોલી ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલનું સમારકામ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું ન હોવાથી સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલના સમારકામ માટે 10 દિવસ અગાઉ સુજલામ સુફલામ કેનાલનું સમારકામ કરવા માટે સ્થાનિક ખેડૂતોએ સ્થાનિક સરપંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં કેનાલનું સમારકામ ન થતાં આજે 25 જેટલા ખેડૂતો સુજલામ સુફલામ કેનાલની મુલાકાતે પહોંચી કેનાલનું નિરીક્ષણ કર્યું હતું અને આગામી 26 જાન્યુઆરીના દિવસે સુજલામ સુફલામ કેનાલ પર ધ્વજવંદન કરી મામલતદાર કચેરીમાં ધરણા યોજવાની ચીમકી આપી છે. આજે અમે સુજલામ સુફલામ બુકોલી સાયફરે જે બનાસ નદી 10 દિવસ અગાઉ અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ મારફત આપણા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમે આમાં કીધેલું કે ભાઈ 8-10 દિવસમાં કોમકાજ અને બનાસ નદીમાં પાણીવાળું, અને છતાં અમે નિરીક્ષણ કરતા તો એ માલ્યું હજી કોમકાજે ચાલુ કરેલ નથી અને 2017નું તૂટેલું પડેલું એની પરિસ્થિતિમાં પડ્યું છે. હોમો બનાસ નદીની 1 કિલોમીટરની રેન્જમાંથી નીચે આપણે બના સુજલામ સુફલામ કાઢેલ છે એને આ જે કોન્ટ્રાક્ટ આવેલો હમો બાજુ સાઈડથી 10-15 ફૂટ અડીની અમો રેતનું વેચાણ કરેલ છે. આજ સુધી હજી સુધી કોઈ કોમકાજ કર્યું નથી અને હવે પછી અમે આ 10 દિવસનું એલ્ટીમેન આપ્યા પછી આવેદનપત્ર આપ્યા પછી આ કોમ ના થયું, પણ હવે અમે આજ હવે 26મી તારીખે અમે ધરણભંજન કરવાના છે. એની પાસે ખેડૂતો અને સરપંચોને બધા આગેવાનો ભેગા થઈ અને અમારે મામલતદારમાં ભૂખ હડતાલનો ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડશે એવું અમે સરકારને અમે નિરીક્ષણ કર્યું છે કે 2015-17 વખતે જે પૂર આવ્યું હતું એ વખતે તૂટી ગયેલી હતી. આના માટે અમે ખૂબ રજૂઆતો કરી હતી. એના પછી થોડા સમય પહેલાં અમે મામલતદાર કચેરીએ શિવોરી મળ્યા હતા બધા ખેડૂતો અને એવો નિર્ણય લીધો હતો કે અમે અહીંયા કામ અમારું પૂરું થશે, પણ આજે જાત મુલાકાત કરી તો અહીંયા તો હજી રિપેર થઈ નથી. કારણ કે મુખ્યમંત્રી સાહેબ અહીંયા ધોઈ ગયેલા છે, તૂટેલી પડી હતી 2017માં, આજ સુધી તૂટેલી પડી છે. હવે અમે આજે એવો નિર્ણય લીધો છે કે જે 26 તારીખે ધ્વજવંદન કરવાનું છે અહીંયા અને અહીંયા અમે હજારો ખેડૂતો ભેગા થઈ અને ધ્વજવંદન કરવાના છે. કારણ કે જો સરકારને અમે ધ્વજવંદન કરશે એટલે કે દેશનું સન્માન જાળવશે અને દિલ્હી બેઠેલા આપણા વડાપ્રધાન જોશે કે ખરેખર ગુજરાતની અંદર પરિસ્થિતિ ખરાબ છે. કારણ કે તે સિસ્ટમને લીધે 5-5 વર્ષથી રિપેર થઈ નથી, એ તાત્કાલિક રિપેર થાય આ અમારી માગણી છે. અને 26 તારીખે સવારે 9 થી 11 વાગ્યા સુધી અહીંયા હજારો ખેડૂતો મળી અને ધ્વજવંદન કરવાના છે અને દેશનું એક મોટું નામ રોશન કરવાના.